धन्यवाद, प्रेज लॉर्ड, हालेलुया, प्रेज लॉर्ड, सगळ्याने क्रिस्पा सलाम फरती दरेकने स्वागत करीए छे, दरेकनुं स्वागत करीए छे, ने गुड मॉर्निंग, प्रभु दरेकने कृपा आपे, फरती प्रभुना वचनो वाचवा मन करवा माटे प्रभु आपणने आ संगत आपी छे, प्रभुनो आभार मानीए, आओ प्रार्थना करीए, आपणी आँखो बंद करीए, पिता अमे ख्रिस्तमां नामीए छे, आभार प्रभु, आभार जीवन माटे, दरेक तमारी मेहरबानीओ माटे, हजु अमारो श्वास छे, आभार प्रभु, तमे याद रख्या छे, जेम तमे वचनमां छे के श्वासो श्वास लेनार यहोवानी स्तुति करे, प्रभु तमे एटला माटे अमने जीवन आपो छो के अमे तमने भजीए, तमने ओळखीए, तमने जाणीए, तमारी वधु नजीक आवीए, अने तमने जे पसंद छे, तमने जे तमारा मनमां छे अमे ए वातने जाणीए ने प्रभु शोधीए, अने मारी संगत तमारी साथे, पिता साथे, पवित्र आत्मा साथे मारी संगत होय, अमने एकठा करी आभार प्रभु, प्रार्थना छे प्रभु तमारा पवित्र वचनो ने सांभळवा मनन करवा मांगीए छे, सांभळता कान समजूक मन ने त्यां खोपो, तमारा पवित्र भी अमारा हृदयमां वावो, અને પ્રભુ જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને પણ આશીર્વાદ આપો, પ્રકાશ આપો, સમજણ આપો, પવિત્ર આપો, મદદ કરો, પ્રાર્થના છે સાંભળો, આમેન, પ્રેઝ ગોડ, ગુડ મોર્નિંગ, દરેકનું સ્વાગત કરીએ છીએ. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે દ્રષ્ટાંત છે એનો અભ્યાસ કરીએ છીએ. આ છે 43મો દ્રષ્ટાંત, લુકની લખેલી સુવાર્તા 17મો અધ્યાય 5-10 કલમ. આ 5 કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે વિશ્વાસ છે એના સામર્થ પર અને વિશ્વાસ કેતા વધારો એના ઉપર પ્રભુએ દ્રષ્ટાંતમાં શિષ્યોને સમજાવ્યું. અહીંયા શિષ્યો આવે છે, અહીંયા પ્રેરિતો લખેલું છે, પ્રભુના પ્રેરિતો આવે છે અને પૂછે છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રશ્ન પૂછે છે કે અમારો વિશ્વાસ વધારવો છે, અમે શું કરીએ. 5મી કલમ, પ્રેરિતોએ પ્રભુને કહ્યું કે અમારો વિશ્વાસ વધાર, અમારો વિશ્વાસ વધાર. પ્રભુએ કહ્યું કે જો તમને રાયના દાણા જેટલો વિશ્વાસ હોય, પ્રભુએ કીધું તમને રાયના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે ગુલ્લર ઝાડને આજ્ઞા કરત ઉખેડાઈને સમુદ્રમાં રોપાઈ જા, સમુદ્રમાં જઈને રોપાઈ જા, તો તે તમારું માનત, તો એ તમારું માનતું. પણ તમારામાં એવો કોણ છે કે જેનો ચાકર ખેડતો અથવા ચારતો હોય તે ચાકર જ્યારે ખેતરમાંથી આવે ત્યારે તેને કહે કે આવીને તરત જમવા બેસ. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોએ જે પ્રશ્ન પૂછ્યો કે અમારો વિશ્વાસ વધાર, ત્યારે પ્રભુએ એવું કીધું કે જો તમને વિશ્વાસ હોત તો તમે ગુલ્લ ઝાડને બી ઉખેડીને સમુદ્રમાં કેત ને તે જતું રહે ને તૈયાર ખાઈ જાત. અને આગળ કીધું તમારામાં, શિષ્યોને કીધું તમારામાં એવો કોઈ માણસ છે કે જેનો ચાકર હોય અને ચાકર ખેતી કરતો હોય, તો ચાકર ઘેટા ને બકરા ને ઢોરઢાક ને પાળતા પાછો મજૂરી કરીને આવે તો શું એવું કહે કે તરત એવું કહેશે કે ભાઈ હા તું થાકી ગયો છે તરત આવીને જમવા બેસ. પછી ખાજે પીજે. શું આવું નથી કેતો કોઈ માલિક? પછી તે દાસે તેની આજ્ઞા પાડી માટે તે તેનો આભાર માને છે. શું એ દાસ થાકેલો પાકેલો આવીને પછી પાછો આવે ને પછી માલિકની બીજી પણ વાત માને તો શું માલિક આભાર માને છે સેવકનો અથવા તો જે દાસ છે એનો? તેમ જે આજ્ઞાઓ તમને આપેલી છે તે સર્વ પાડ્યા પછી તમારે પણ એમ કહેવું કે અમે નકામા ચાકરો છીએ. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે તમે આગળ આજ્ઞા પાડ્યા પછી પણ આવું જ કહેવું કે અમે નકામા ચાકર છે, કેમ કે જે કરવાની અમારી ફરજ હતી તે જ અમે કર્યું છે. અમારી જે ફરજ હતી એ જ અમે કર્યું છે. આમેન. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે અહીંયા આજ્ઞાની વાત કરી અને હતી પ્રશ્ન હતો અમારો વિશ્વાસ વધાર. આજે આપણે ઘણીવાર વિશ્વાસમાં કમજોર થઈએ છે, વિશ્વાસમાં નાસીપાસ થઈએ છે, વિશ્વાસ આપણો તૂટી જાય છે અને વિશ્વાસ માં આપણને ઘણીવાર ધોકા થાય છે, તો આપણો વિશ્વાસ બધા ઉપરથી ઉઠી જાય છે. આશીષ્યો પણ ભૂતો કાઢવા ગયેલા આ 17મા અધ્યાયમાં તમે વાંચો તો એમાંથી ના 17મા અધ્યાયમાં છે કે ત્યાં શિષ્યો કહે છે અમે કેમ ભૂત ન કાઢી શક્યા, જાહેરમાં નથી પૂછતા પણ એકાંતમાં પ્રભુને પૂછે છે. તો અહીંયા શિષ્યો વિશ્વાસમાં ઘણી જ વાર કાચા હતા, કારણ કે તેઓએ જે પરિસ્થિતિ જોતા હતા, તેઓ જે અધિકારથી બોલતા હતા ઘણીવાર કઠણ લાગતું હતું, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવા તેઓ અદ્ભુત કામો સતત તરત કરી નતા શકતા.
અને તેઓને આ પ્રશ્ન થયો કે પ્રભુ અમારા વિશ્વાસમાં વધવું છે અને તમે કોઈ ચાવી આપો, કોઈ એવું જ્ઞાન આપો, કોઈ એવું અમને પ્રભુ શિક્ષણ આપો કે અમે કેવી રીતે અમારો વિશ્વાસને વધારી શકીએ. જેમ કોઈ કસરત કરવા માટે પૂછતા હોય છે, ભાઈ મારે બાઇસેપ વધારવા છે, મારે ટ્રાઇસેપ વધારવા છે, મારે વધવું છે તો હું શું કરું, તો એને અમુક અમુક ટેકનિકો અને અમુક અમુક રીતો સમજાવવામાં આવે છે કે તું આવું ખાજે, આ પહેરજે, આ કરજે. એમ જ એ શિષ્યોએ પ્રભુને ચાવી આ પૂછી કે અમારે વિશ્વાસમાં વધવું છે, અમે શું કરીએ, આપણો બી વિશ્વાસ વધારવાની જરૂર છે. પ્રેઝ ગોડ. અને આપણને પણ આ પ્રેરિતોના જેવા સવાલ થતા હોય છે કે અમને પણ વિશ્વાસમાં કાચા છે, અમારું શા માટે પ્રાર્થના નથી સંભળાતી, અમે શા માટે કંઈ કહીએ છીએ અને એ પ્રમાણે નથી થતું, તો કઈ જગાએ આપણે નિષ્ફળ જઈએ છીએ. અને શિષ્યોએ જ્યારે પૂછ્યું કે અમને વિશ્વાસ, પ્રભુ અમને વધારવો છે, અમે શું કરીએ, તો પ્રભુએ એક નવી વાત કીધી 6 કલમમાં કે જો તમને વિશ્વાસ હોત તો, તમને વિશ્વાસ હોય તો. એટલે પ્રભુએ આ શિષ્યોને એક વાત સંભળાવી કે પહેલી વાત, તમને વિશ્વાસ જ નથી, વિશ્વાસ હોય તો આપણે તેને વધારી શકીએ, પણ વિશ્વાસ જ નથી. જો તમને હોત તો તમે આ ગુલ્લર ઝાડને કહેત કે સમુદ્રમાં રોપાઈ જા તો એ તમારું માનતું, જો તમને દાણીના દાણ જેટલો સરખો પણ વિશ્વાસ હોત તો. તો શિષ્યોને પ્રભુએ પહેલી વાત કીધી કે તમને રાઈના દાણા જેટલો પણ વિશ્વાસ મારા ઉપર નથી, મારા ઉપર તમને વિશ્વાસ હોત તો, થોડો બી વિશ્વાસ હોત તો તમે કંઈક કરી શકત અને તમારો વિશ્વાસ વધત. શિષ્યોએ જે ચમત્કારો કર્યા એ કેવી રીતે કરી શક્યા, એમને પ્રભુ ઈસુ ખ્રિસ્તે અધિકારો આપેલા હતા, એટલા માટે તેઓ ભૂતો કાઢી શકતા હતા, તેઓ માદા સાજા કરી શકતા હતા, પણ છતાં પણ તેમને પોતામાં વિશ્વાસ નહોતો. જો આપણે અભ્યાસ કરીએ, પહેલી વાત શીખીએ છીએ કે શિષ્યોને વિશ્વાસ જ નહોતો. યોહાનની સુવાર્તા તેનો 2:19, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસ્કાના સમયમાં એ યરુશલેમમાં મંદિરમાં જાય છે, ત્યાં એને બધા લોકોને વેચનારાને જુએ છે, ત્યાં એ લોકોને કાઢી મૂકે છે અને પ્રભુ કહે છે આ ઘર તો દેવનું ઘર, એ પ્રાર્થનાનું ઘર કહેવાય, પણ તમે એને લૂંટારાનું કોતર કર્યું છે. અને ત્યાં મંદિરને જોઈને પ્રભુ કહે છે કે આ મંદિરને પાણી નાખો, હું તેને 3 દાડામાં ઊભું કરી દઉં. શિષ્યો બી હતા ત્યાં સાંભળતા હતા, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે વાત કરી કે આ મંદિરને પાણી નાખો, ત્યારે લોકો હસવા લાગ્યા, કહેવા લાગ્યા કે આ મંદિરને બંધ થતા તો 46 વર્ષ થયા અને પ્રભુ તમે શું એને 3 દાડામાં ઊભું કરી દેશો. અને આગળ શિષ્યોને આ વાત સમજ્યા નહીં કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહેવા માગે છે. પ્રભુ પોતાના શરીર વિશે વાત કરતા હતા કે આ મંદિર જે 30 વર્ષ, 31, 32 વર્ષ થયા છે, 31 વર્ષ થયા છે આ મંદિર, એટલે મારું શરીર એને તમે મારી નાખશો, તમે ભલે અત્યારે હું ગુસ્સે થાવ છો, હું મંદિરને આ બધું સાફ કરું છું, બધા બધા જે બિઝનેસમેન હતા એ લોકોને હાંકી કાઢ્યા, ત્યારે લોકો બહુ ગુસ્સે થયા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે હવે મારી નાખીએ, તો પ્રભુએ કીધું મારી નાખો, હું એને 3 દાડામાં ઊભું કરી દઈશ, તમે એને પાડી નાખો, હું એને 3 દાડામાં ઊભું કરી દઈશ. અને શિષ્યો સમજ્યા નહીં 21 કલમ, પણ પ્રભુએ તો પોતાના શરીર વિશે, શરીરરૂપી મંદિર વિશે વાત કરી. અને જ્યારે 3 દિવસ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન થયું, ત્યારે શિષ્યો સમજ્યા અને ત્યારે શિષ્યોએ વિશ્વાસ કર્યો. તો અહીંયા જે 22 કલમમાં જોઈએ છે કે શિષ્યો વિશ્વાસ નતા કરતા, એ વાત હું કહેવા માગું છું કે શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે રહ્યા છતાં પણ વિશ્વાસ નતા કરતા. જ્યારે પ્રભુનું પુનરુત્થાન થયું, માર્થની સુવાર્તા 16:11, પુનરુત્થાન પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે મરિયમને દર્શન આપ્યું, અને એ મરિયમ કે જેનામાંથી પ્રભુએ 7 ભૂતો કાઢ્યા હતા, એ પ્રભુની શિષ્ય હતી, એને પ્રભુએ દર્શન આપ્યું, અને એ મરિયમ જઈને બીજા જે શિષ્યો હતા એમને જણાવ્યું, પણ એ 11 શિષ્યોએ પણ વિશ્વાસ ન કર્યો. અને પ્રભુએ બીજા પણ શિષ્યોને દર્શન આપેલું, અને એ શિષ્યો આવીને આ 11 શિષ્યો પાસે આવીને કીધું કે અમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે, અમે જોયા છે, એ જીવતા થયા છે, અને 11 શિષ્યોએ તો પણ, આ પ્રેરિતોએ તો પણ વિશ્વાસ ન કર્યો. અને આગળ પ્રભુ તેમને મળે છે 13:14, પ્રભુ શિષ્યોને મળે છે, 11 પ્રેરિતોને મળીને કહે છે કે તમે શા માટે મરિયમની વાત પર વિશ્વાસ ના કર્યો, અને 2 શિષ્યોએ મને જોયા તેઓની વાત પણ તમે કેમ વિશ્વાસ ન કર્યો, તો તેઓના અવિશ્વાસના લીધે ઠપકો આપ્યો, ત્યાં લખેલું છે તેમના અવિશ્વાસના લીધે પ્રભુએ તેઓને ઠપકો આપ્યો. તો જોઈએ છે કે આ શિષ્યો જ્યારે પ્રશ્ન પૂછે છે કે મારો વિશ્વાસ વધાર, તો પ્રભુ જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી તેમને વિશ્વાસ હતો જ નહીં.
શિષ્યો કહેતા હતા તું જીવતાદીનો દીકરો એ પ્રમાણે કહેતા હતા દેવ પાસેથી આવેલો છે તું ખ્રિસ્ત છે અમને ખાતરી છે અમે વિશ્વાસ કરે છે પણ જો તમે વાંચો યોહાન સુવાર્તા સાતમા અધ્યાયમાં ત્યાં વિશ્વાસનો આત્મા હજુ સુધી શિષ્યો પ્રેરિતો પામ્યા જ નહોતા પણ શિષ્યો જે કામ કરતા હતા એ મનુષ્ય જે સામાન્ય છે એ પ્રમાણે તેઓ કામ કરતા હતા વિશ્વાસ તેઓને હજુ આવ્યો નહોતો આત્માનું જે ફળ છે અથવા તો પવિત્ર આત્મા આવ્યા પછી જે પાક્કો ખરો સત્યમાં કહીએ અથવા તો જે મનનીને મળતો સામાન્ય વિશ્વાસ મૂલ્યવાન વિશ્વાસ એક વિશ્વાસ જે બાઇબલ વાત કરે છે હસીસ્યો હજુ સુધી પામ્યા નહોતા પણ હસીસ્યો ઈચ્છતા હતા કે મારો વિશ્વાસ વધે તો પ્રભુએ તેમને સંભળાવ્યું સમજાવ્યું કે હજુ પણ તમને વિશ્વાસ નથી જો વિશ્વાસ નાનામાં નાના રાયના દાણા જેટલો પણ હોત તો એને આપણે વધારત પણ તમને વિશ્વાસ પહેલાં તો વિશ્વાસની જરૂર છે ત્યારબાદ તમારા વિશ્વાસને તમે વધારી શકો છો તો શિષ્યો જે ચમત્કારો કરતા હતા ભૂતો કાઢતા હતા એ તો પ્રભુએ આપેલા અધિકારથી એ પ્રમાણે થતું હતું કારણ કે શિષ્યો જ્યારે બોલતા હતા કે ભૂત નીકળ તો એ ઈસુ ખ્રિસ્તે આપેલા અધિકારના લીધે ભૂતો નીકળી જતા હતા શિષ્યોમાં વિશ્વાસ હતો જ નહીં પણ પ્રભુએ એમને શીખવ્યું વિશ્વાસ કેવી રીતે વધારો ત્યારબાદ પ્રભુએ જે વાત સંભળાવી સાતમી કલમમાં કે તમારા ઓ પ્રેરિતો તમારા માનો એવો કોણ છે કે જેનો ચાકર હોય જેને ચાકર હોય જો જેને નોકર હોય એને જ ખબર હોય કે અધિકાર શું છે પણ જ્યારે કોઈ નોકર જ હોય તો એ કદી પણ અધિકાર ચલાવી નથી શકતો જે માલિક હોય તો પ્રભુએ કીધું તમારા માને એવો કોણ માલિક છે કે જેનો ચાકર હોય અને ચાકર ખેતરેથી પાછો આવે અથવા તો ઢોર ઢાક ચરાઈને પાછો આવે થાકેલો પાકેલો પાછો આવે અને એ માલિક શું એને એવું કહેશે કે તું ભાઈ થાકી ગયો છે તું પોતે તારું ખાવાનું કાળ અને ખાઈ લે ના એથી ઉલટું જે માલિક છે તો એમ કહેશે તું ભલે નોકરી કરીને આવ્યો છે તું મારા દાસ છે અને તને જે કીધું એ તે બધું જ કરીને આવ્યો છે પણ હજુ પણ તું મારું ખાવાનું પહેલાં કાઢ અને હજુ પણ મારી સેવા કર અને પછીથી તું ખાજે પીજે તો જે પ્રભુએ બાર પ્રેરિતોને સંભળાવ્યું કે તમારા માનો એવો કોણ છે કે જેને ચાકર હોય અને એ ચાકર પર એવો અધિકાર ચલાવે શું ચાકર અથવા નોકર દાસ એ માલિકની વાત માને છે તો શું શેઠ આભાર માને છે શું શેઠ એમ કહે છે ભાઈ થેન્ક યુ તે મારું ખાવાનું કાઢ્યું તું થાકેલો હતો તું આખી બધું સવારથી સાંજ સુધી તે બધું કામ કર્યું અને તું અહીંયા હજુ પણ ઊભો ભાઈ સેવા કરે છે મારા માટે ખાવાનું કાઢ્યું તો શું શેઠ આભાર માને છે તો પ્રભુએ શીખવ્યું ના માલિક આભાર નથી માનતો બીજી વાત અહીંયા શીખીએ છે કે માલિકે જે કીધું છે એ જ એ દાસે કરવું છે કરવાનું છે કોઈ પણ દાસ હોય છે કોઈ પણ માલિક હોય છે દાસનો આભાર નથી માનતો કારણ કે દાસની તો ફરજ હોય છે દાસનું તો કર્તવ્ય હોય છે એ પ્રમાણે પોતાના માલિકની આજ્ઞાને પાળવું તો બીજી વાત પ્રભુએ શીખવી કે માલિક કદી પણ દાસનો આભાર નથી માનતો આજ્ઞા આપનાર જે માલિક છે કે જેનું કામ દાસ બધું દોડી દોડીને કરે છે એ આજ્ઞા પાડે છે જે એનો આભાર માનવામાં નથી આવતો ત્રીજી વાત અહીંયા શીખીએ છે નવમી કલમમાં નવમી કલમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે બીજી એક વાત શીખવી કે તમારે જે આજ્ઞા મળે છે એ તમે પાળો માલિક આભાર નથી માનતો અને બીજી વાત કે તમારે કહેવું કે અમે નકામા ચાકર છે તો જે ચાકર આજ્ઞા પાડે છે એ એનો ગુલામ છે અને એ બંધાવેલો છે અને એ નકામો છે એ ફક્ત એક જ કામનો છે કે માલિક આજ્ઞા કરે અને એ જે નકામો છે એને એની વાત ફક્ત માનવાની છે બીજું કશું નથી કરવાનું
હવે જ્યારે શિષ્યોએ આ પ્રેરિતોએ જે સવાલ કર્યો અમારો વિશ્વાસ ઉદાર, ત્યારે આપણને એમ લાગે કદાચ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કઈ વાત સંભળાવે છે, અહીંયા તો એક શેઠની એક દાસની વાત કરે છે. શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશ્વાસ વધારવામાં કોઈ એવી વાત નહીં કરતા, કોઈ એવી ચાવી કેમ નથી આપતા, પણ અહીંયા દ્રષ્ટાંતમાં ઉદાહરણ કંઈક જુદું જ આપે છે કે તમારામાં એવો કોણ છે કે જે આજ્ઞા આપનાર અને કોણ છે જે આજ્ઞા પાડનાર. તો પ્રભુએ એ પ્રમાણે સંભળાવ્યું કે જે આજ્ઞા પાડે છે એ બંધાયેલો છે, એની તો ફરજ છે એ કરશે જ કરશે, અને માલિક કદી પણ આવા નહીં માનતો કે જે કહું છું એ જે થાય છે એમાં જે આધીન થાય છે એને આભાર માનવાનું આવતું નથી, પણ નકામો દાસ છે એવું કહેવું. અને ચોથી વાત પ્રભુએ કીધું કે જ્યારે શીખવ્યું કે તમારે એવું કહેવું આજ્ઞા પાડ્યા પછી, એવું કહેવું નકામા ચાકર છે અને કહેવું કે એ બધી તો અમારી ફરજ છે, માલિક હજુ કોઈ આજ્ઞા હોય તો કહો, અમે એ આજ્ઞા પણ પાડીશું. પ્રસ્વામ. તો અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને કહે છે કે તમે જો આજ્ઞા આપશો, જળને આજ્ઞા આપશો કે ઉખેડાઈ જા, તો એ તમારો દાસ છે એ પ્રમાણે એ કરશે, પણ એના પહેલા હું તમને જે કહું છું એ તમે કરશો તો તમારી જે તમે જેને આજ્ઞા આપો છો એમાં તમે માની શકો છો કે એ મારી વાત માનશે. જો માણસ પ્રભુની વાત ન માનતો હોય તો કેવી રીતે જે સેવકો છે અથવા તો શિષ્યો છે એવું માની શકે કે હું જે કહું છું એ થશે? પ્રભુ પાસે એક બહુ સરસ ઉદાહરણ છે. પ્રભુ પાસે એક માણસ આવ્યો અને એ માણસ તો રોમનનો એક સેનાપતિ અથવા તો કહે કે સુબેદાર હતો, અને એ જમાદાર કહીએ, એ આવીને પ્રમાણે કહે છે કે મારો ચાકર માદો છે, પ્રભુ તું આજ્ઞા કર, તું જે બોલશે એવું થશે, કારણ કે હું જાણું છું કે હું મારા ચાકરને કહું છું જા અને જાય છે, હું કહું છું કર, હું જોવા નથી જતો કે એને કર્યું કે નહીં, મને ખબર છે કે તમે પ્રભુ આજ્ઞા કરશો અને થશે. આજે મનુષ્ય જે છે, ફક્ત મનુષ્ય જ એક એવો માણસ જ એક એવો છે ધરતી ઉપર કે જે ઈશ્વરની આજ્ઞાથી કદી નથી ચાલતો, અને ઈશ્વર એને કે ઉઠ તો એ ઉઠતો નથી, એ કદાચ બહુ વર્ષો પછી ઉઠે. પ્રભુ એને કે બાઇબલ વાંચ તો કદાચ રાત થાય, બીજો દિવસ થાય, ત્રીજો દિવસ થાય, અને અઠવાડિયા પછી એ બાઇબલ વાંચશે. તો મનુષ્ય જ એક એવો છે કે જે તાત્કાલિક ઈશ્વરની આજ્ઞા નથી પાડતો. પ્રભુ એના શિષ્યોને કીધું કે તમે મારા શિષ્યો છો, હું તમને જે કંઈ કહું છું એ તમે કરો, ખાલી તમે હું જે આજ્ઞા આપું તે તમે કરો, તમે જ્યારે કરશો તો તમે જાણશો કે જો અમે પ્રભુને કહેવાથી ઊભા થઈએ છીએ, પ્રભુના કહેવાથી ચૂપ થઈએ છીએ, પ્રભુના કહેવાથી ચાલીએ છીએ, પ્રભુના કહેવાથી સુવાર્તા કરીએ છીએ, પ્રભુના કહેવાથી હુકમથી અમે જો કરીએ છીએ તો અમે જ્યારે હુકમ આપીશું તો કેમ નહીં અમારી વાત પણ અમારું નહીં સાંભળે? પ્રભુ જે ઈસુ ખ્રિસ્ત જે છે, બાઇબલમાં આપણને ખબર છે કે એના દ્વારા સગળી વસ્તુની સર્જન થયું છે, એ સગળાનો પ્રભુ છે, અને એ પ્રભુ એવો છે કે જેને બધી જ વસ્તુઓ આધીન છે. એ દુનિયામાં આકાશમાં હોય કે પૃથ્વી પરના વાના હોય, દરેકમાં ખ્રિસ્તમાં સમાવેશ થયો છે. અને બાઇબલમાં લખેલું છે અધિકારી અધિપતિ કે સત્તાધારી કે આકાશી સ્થાનોમાં કોઈ પણ જગાના અધિકારી લઈ લો, ઊંચા ઊંચા હોદ્દાવાળા આત્માઓ લઈ લો, એ દરેક વસ્તુને ખ્રિસ્તના શરીરના પગ તળે બધું જ મૂકેલું છે. પ્રભુને બધી વસ્તુઓ આધીન છે, ફક્ત મનુષ્ય જે છે એ જ્યારે અધિકાર ચલાવે છે, જો પ્રભુની આજ્ઞા પાડે છે તો એને પ્રભુ અધિકાર આપી શકે છે. જ્યારે શિષ્યોએ કીધું અમારો વિશ્વાસ વધાર, તો પ્રભુએ કીધું કે તમે મારી વાતને નથી માનતા તો કેવી રીતે શક્ય છે કે તમે જે આજ્ઞા કરો ને એ વસ્તુ થઈ જાય? જે વ્યક્તિઓ આજ્ઞા પાડતા હોય છે તેઓને ખબર હોય છે કે આધીનતા શું છે, અને પ્રભુ એ શીખવ્યું શિષ્યોને કે તમે જ્યારે મને આધીન થઈ જશો, સંપૂર્ણ આધીન થઈ જશો, અને પછી તમે એમ નહીં કહો કે પ્રભુ અમારો આભાર માનો, અમે તમારી આજ્ઞા પાડી છે. જે ગુલામ છે, દાસ છે, એ તો કર્તવ્ય છે એનું, એની ફરજ છે ઈશ્વરની પ્રભુની આજ્ઞાને પાળવી. આમેન. તો પ્રભુ ઈચ્છે છે કે શિષ્યો તમે હું જે કહું છું એ તમે કરો, અને કોઈ પણ રીતે એમ ના કહેતા કે અમે ઉપકાર કર્યો છે, પણ તમે મારા દાસ છો અને તમારું કર્તવ્ય છે, અને છતાં તમારે એમ કહેવું કે અમે નકામા ચાકર છે, અમને જે કીધું છે એ અમારે કરવાનું, અમે બંધાયેલા છે. અને જ્યારે કોઈ માણસ પ્રભુની આજ્ઞાને પાળે છે
तो प्रभु ने जे प्रभु ने सत्ता में जेटली पण वस्तु अधीन छे ये आकाश मानी पृथ्वी ने दरेक वस्तुओ ऊपर प्रभु एना मानस ने बनावेला मांस ने ते अधिकार आपे छे। हिब्रू पत्र में बीजा अध्याय में लिख्यू छे, गीत शास्त्र 8 अध्याय लिख्यू छे कि मानस ने जे बनावामां आव्यो छे अने ते तेने ए बधा ऊपर अधिकार आपेलो छे। पण ए बधुं शक्य त्यारे थाय छे ज्यारे मानस प्रभुना अधीनतामां आवे छे। तो प्रभु ईसु ख्रिस्ते आज दृष्टांत में आवी वात समझावी के विश्वास वधी सके छे जारे तमे आज्ञा ने पाड़सो, तमे जारे मारी आज्ञा पाड़सो मने अधीन थसो अने मने विश्वास थसे के तमे मने अधीन छो। अने तमे पण जारे कंई बोलसो, तमे कहसो झाड़ ने के तू जाइने रोपाई जा, तो तमारी आज्ञा ने पण ते अधीन थसे। पण पहला तमे मारी आज्ञा ने अधीन थाओ तो तमने विश्वास थसे के जो अमे प्रभु ने वात ने मानिए छे तो केम नहीं प्रभु ने जे बनावेली वस्तुओ छे ए अमारी वात माने। आमेन। तो शिष्यों ने जे इच्छा हती के प्रभु अमारा विश्वास अमे बोलीए छे थतुं नथी, अमे घणुं इच्छे छे थतुं नथी, शा माटे अमारी आज्ञा अमारा मन में जे इच्छाओ छे ए प्रमाणे शा माटे बनतुं नथी। तो प्रभुए समझाव्युं के हूँ जे इच्छा राखू छू, हूँ जे आज्ञा आपू छू, हूँ जे वचनों आपू छू अथवा हूँ जे तमने कहू छू ए तमे केम नथी करता। जो खरेखर तमे दास छो, बंधायेला छो तो तमे करता हो, तो तमे मारा अधीन छो तो मारी बधी वस्तुओ पर भी तमने अधिकार छे अने तमे जे कई कहेशो ए प्रमाणे थशे। आमेन। तो जरूरनुं छे आपणे पहेला प्रभुने अधीन थईए के जेथी प्रभुनी बधी अधीनतामा सूर्जेली वस्तुओ ए पण आपणने अधीन ज छे अने ए आपणने अधीन थशे त्यारे आपणे विश्वास करी शकीशुं के हा प्रभुने हूँ अधीन छू तो मारी मने आपेली अधिकार प्रभु आपेला छे ए पण मारी वात सांभळी शकशे। आमेन। जो आपणे प्रभुनी वात सांभळीए एना आज्ञाने पाळी शकीशुं तो आपणने पण एक विश्वास आवशे के हा जो हूँ प्रभुथी चालू छू तो कोई पण वस्तु लई लो ए मारथी केम नहीं चाले। प्रेस गॉड। आपणे प्रभुने अधीन रहीए અને પ્રભુને આપણે અધિકાર આપેલા છે આપણે વાપરીએ જેથી આપણો વિશ્વાસ વધે। આમેન। તો પ્રભુએ બહુ સરસ વાત શીખવી અને બાઇબલ તમે વાંચો રોમન પત્ર 10:17-17 કલમમાં લખેલું છે વિશ્વાસ તો પ્રભુની આજ્ઞામાં અથવા પ્રભુના વચનો સાંભળવાથી મળે છે। તો જે વ્યક્તિ પ્રભુના વચનને સાંભળે છે, સાંભળવું એટલે કરવાની વાત છે, સાંભળવું એટલે કાંધી નહીં પણ કરે છે એ સાંભળ્યું કહેવાય। પ્રેસ ગોડ। તો જે સાંભળે છે, જે આજ્ઞાને પાળે છે એનામાં વિશ્વાસ આવી જાય છે। ગોડ બ્લેસ યુ। પ્રભુ પુષ્કળ કૃપા આપે, સમજણ આપે। પ્રેઝ ગોડ। આવો પ્રાર્થના કરીએ। આભાર માનીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના દ્રષ્ટાંત માટે। પ્રભુએ એના શિષ્યોને પહેલી વાર સંભળાવી દીધી, એવી સંભળાવી કે તમને હજુ પણ વિશ્વાસ નથી, તમે મારી આજ્ઞાને પાળો અને કોઈ પણ રીતે અપેક્ષા ન રાખતા કે હું તમારી પ્રશંસા કરીશ કે વાહ મારી આજ્ઞા પાડી, પણ તમે જાણજો કે એ તો તમારી ફરજ છે, તમે દાસ છો અમારા અને જે બધું કરવાની ફરજ છે એ જ તમારે કરવાનું છે, અને છતાં કહેવાનું છે અમે નકામા ચાકર છે, જે તમારી આજ્ઞા છે એ કરવું અમારી ફરજ છે। આભાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમે જે શીખવ્યું, તમારા શિષ્યોને જે સંભળાવ્યું અમે પણ સાંભળ્યું, અમને વિશ્વાસની માં વધવાની જરૂર છે। હા પ્રભુ, એના માટે જે આજ્ઞા તમારા અવાજને સાંભળીને કરવાની જરૂર છે, અમે જો તમારી વાતને માનીશું, આજ્ઞાને પાળીશું તો પ્રભુ અમને વિશ્વાસ છે અમે જે બોલીશું એ કેમ નહીં થાય। પ્રભુ અમે તમને અધીન થવા માગીએ છીએ, તમારી વાતને સાંભળવા માગીએ છીએ, તમારી આજ્ઞાને પ્રમાણે ફરજ સમજીને પાળવા માગીએ છીએ। સહાય કરો પ્રભુ, વધુ પ્રભુ કૃપા આપજો તમારા આ દ્રષ્ટાંતને સમજવા માટે, અને પ્રભુ જે જોડેલા આત્માઓ છે દરેક માટે આભાર, દરેકને પ્રભુ આશીર્વાદ આપો, તમારા વચન વવાય ને પ્રભુ સોગણ ફળ લાવે માગીએ છીએ। આભાર પ્રભુ ફરતી તમારી બધી મહેરબાની માટે, તમારા શિક્ષણ માટે, અને પ્રભુ તમે જે તમારા શિષ્યોને વિશ્વાસ વધારવા માટે જે આજ્ઞા પાલન શીખવ્યું પ્રભુ એ પ્રમાણે અમને પણ પ્રભુ કરવા માટે સહાય કરો। પ્રાર્થના છે પ્રભુ સાંભળો। આમેન। પ્રભુ શિવલિંગના સાથે કરીએ। અવકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર, તમારું રાજ્ય આવો, જે અવકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાય તે સુધી આજ્ઞા આપો, જેમ માફ કરીએ છીએ
તેમ તમારું અમે માફ કરો અને પછી લાવો પણ સતા છુટકો કરો એમ રાજ્ય અને પરાક્રમ સરકાર સે તમારું છે આમેન પ્રેઝ ગોડ ગોડ બ્લેસ યુ થેન્ક યુ શેર કરજો ગોડ બ્લેસ યુ પ્રેઝ ગોડ